Swamibapa શ્રી સ્વામિનારાયણ કોલેજની સ્થાપના કરી. તેને બંધુ આજે 60 વર્ષ બંધુઓ પૂર્ણ થાય છે. એ શક્તિપૂર્તિ પ્રસંગે આપણે બધા સાથે મળીને એની આનંદ ખુશાલીમાં બંધુ અહીંયા ભગવાન બાપા સ્વામી બાપાની છત્ર છાયામાં અહીંયા એકત્ર થયા છે. આપ બધાએ જાણો છો, આમ તો બંધુઓ બધા આ મહાનુભાવોને નિહાળ્યા છે, જોયા છે, અરસપરસ બંધુ મળ્યા છે, પરંતુ વિદ્યાર્થીના રૂપમાં નહીં. પણ એમને જે ભગવાને બાપાએ સ્વામી બાપાની કૃપાથી જે બંધુ હોદો પ્રાપ્ત થયો એ હોદાના અનુસારે બંધુ મળવાનું થયું છે. પણ આજે બંધુ જે વિદ્યાર્થીના રૂપમાં જે મળવાનું થયું છે તે જોઈને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આ બધા એમના બાળકોને જોઈને બંધુ ખૂબ રાજી. આપણે બધાએ જાણીએ છીએ આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાને અથાગ બંધુ તપસ્યા અને પરિશ્રમના પરિણામ સ્વરૂપે આ શ્રી સ્વામિનારાયણ મંદિર અને આ શ્રી સ્વામિનારાયણ ગાદી જેવું મહાન તીર્થસ્થાન બંધુ આપણને મળ્યું છે. એના કારણે આપણા બધાનો બંધુ આ મનુષ્ય અવતારનો બંધુ ધન્ય થઈ ગયો છે. એમ હમણાં રિઝવાનભાઈએ કહ્યું તેમ જો એ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આપણા જીવનમાં જો આપણને ન મળ્યા હોત તો બંધુ અમે અને તમે ક્યાં હોત એની બંધુ કંઈ કલ્પના થઈ શકે તેમ છે નહીં. પરંતુ એ ગુરુરાજ મુક્ત જીવન સ્વામી બાપાને સર્વોપરી સર્વાવતારમાં અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા માટે અક્ષરધામથી બંધુ આ પૃથ્વી પર મોકલ્યા. નકરી બંધુ આપણા સર્વ ઉપર એમને બંધુ પ્રેમની જ વર્ષા કરી છે. એટલા જ માટે બંધુ વારંવાર બંધુ આપણે કહીએ છીએ જેમ પેલા કીર્તનમાં કહ્યું તેમ સુખ નિર્વાર્તને શોક હું રે સજની સુખ નિર્વાર્તને શોક હું રે સજની સ્વામી બાપા મળ્યા મને વાત છે અજબની હો સ્વામી બાપા મળ્યા મને વાત છે. આપ વિચારતા હશો કે સ્વામિનારાયણ કોલેજને શું સંબંધ છે, તો એનો જવાબ તમને આ પ્રેઝન્ટેશનમાં પણ ચોક્કસ જોવા મળશે. કે જ્યારે દક્ષિણ આફ્રિકામાં એક યુવાન બેરિસ્ટર વકીલાત માટે ગયો અને પ્રથમ વર્ગની ટિકિટ હોવા છતાં એમને ઉતારી દેવામાં આવ્યા. એ યુવાન બેરિસ્ટર એને લોકોને સંગઠિત કર્યા, સત્યાગ્રહની પ્રચંડ તાકાતનો જગતને પરિચય કરાયો અને એ સત્ય અહિંસાના જગતને મહાન સંદેશો આપનારા મહાત્મા ગાંધી. પરંતુ એ પહેલા આપ જોશો 23 માર્ચ ધૂળેટીના રોજ ઈશ્વર સદ વિદ્યાશ્રમનું લોકાર્પણ ગુલઝારીલાલ નંદાના કરકમલોથી થયો હતો. આજ કેમ્પસની આજે એ લોકો ફરી પાછા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો. શાને માટે મળ્યો? એની બિલ્ડિંગોને કારણે, એની ઇમારતોને કારણે, એના મોન્યુમેન્ટ્સને કારણે, ઝૂલતા મિનારાને કારણે, જે નહીં એનો લિવિંગ ટ્રેડિશન છે, એનો જીવંત વારસો છે. અને પ્રોફેસર બોમ્બેવાલા સાહેબ આપણી વચ્ચે આવેલા છે અને એમણે એ કહ્યું હતું કે સ્વર્ણ માટે અનેક લોકોના સુવર્ણ તુલા થઈ છે. રાજાશાહીના જમાનામાં, બાદશાહોના જમાનાની અંદર પણ
અહીંયા સમાજના હિતાર્થે એ ધનનો એ સોનાનો ઉપયોગ કરતા દુનિયાના એકમાત્ર કોઈ ધર્માચાર્ય હોય તો એ આપના સ્વામી બાપ. અને બોમ્બેવાલા સાહેબે બહુ સ્પષ્ટ શબ્દમાં જાહેર મંચ પર કહ્યું હતું કે આ સંતો આ મહંતો આ ફકીરોની આ ધરતી છે, એટલે આ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, કારણ એમના સંસ્કારોનું સતત આપણને સિંચન થતું રહ્યું છે. ઉનકી ખદમત મેં મેં સલામ પેશ કરતા હું. ઉસમેં હમ ઉસ વક્ત એસા એક ચકુ ચુબા કે નજર સે દેખા જાતા થા કે શાયદ મુસલમાનો કો કોઈ ملازمت میں نہیں رکھتا, خاص کر کے پڑھانے کے تعلیم کے معاملے میں تو کوئی نہیں رکھتا تھا. تو مجھے اس وقت میرے ایک بزرگ ساہتیہ کار دوست تھے, دوست تو کیا کہوں, میرے بزرگ تھے, محسن تھے, وہ جناب گجراتی کا عظیم فنکار جینتی بھائی دلال تھے. انہوں نے مجھ سے کہا کہ نہیں بومبے والا تم جاؤ, ایسا نہیں ہے, تم پسند کیے جاؤ گے وہاں پر, میرے کہنے کی ضرورت نہیں ہے. اور اس وقت ان سے حوصلہ و ہمت لے کر کے میں انٹرویو میں آیا تھا, مجھے پسند کیا گیا. مجھے کہنے میں آج بھی فخر ہوتا ہے کہ وہ پہلا کالج تھا احمد آباد میں جہاں ہم سات مسلمان پڑھاتے تھے. یہ سب سے بڑی سوامی جی کی پڑھاجلی تھی, وسیع النظری تھی, دوردرشنی تھی. ان کا یہ ایک ایسا نظریہ تھا کہ تعلیم کے کوئی بندر نہیں ہوتے, مذہب کی تعلیم ہوتی ہے, تعلیم کا کوئی مذہب نہیں ہوتا. اس وقت پروفیسر میں کن کن کا نام لے کے یاد کروں, سب میری آنکھوں کے سامنے لودھا تھے, بھنور لال جی بیٹھے, ان کا نام سے میں نے پکارا تو میرے نام بھی بھول چکے تھے. لودھا صاحب تھے, جی کے بھٹ تھے, ایک قادری بہن جو میں سامنے بیٹھی ہوئی, ایک پروفیسر بھوڑا تھے, لیلا بہن تھی, ہمارے سلیم قاضی تھے, کئی پروفیسر تھے, اور سب کے سب اپنے وقت کے بہت بڑے عالم تھے. مجھے یہ کہا ہے کہ حضرت سوامی جی کی سب سے بڑی خدمت کیا تھی, تو میں نے پچھلی بار بتایا تھا کہ تاریخ گواہ ہے. سلطنت پیریڈ کی تاریخ دیکھ جائیے آپ, جو التمش سے شروع ہوتی ہے اور 1526 تک پہنچتی. اس زمانے میں آپ کو کئی ایسے فنکار ملیں گے, رائٹرس ملیں گے, شاعر ملیں گے, جن کو پیسوں میں تول لیا جاتا تھا. اس وقت ایک شاعر تھا, اس نے کہا کہ صاحب پیسے میں مت تولیے. میرے خیال میں علاؤالدین خلجی کو کہا تھا, مجھے تو ہاتھی کے برابر پیسہ چاہیے. تو ہاتھی کو تولا گیا پیسے میں, اور وہ ہاتھی کے برابر پیسہ اس کے گھر پہنچایا گیا. اکبر اور جہانگیر کے زمانے میں, خاص کر کے جہانگیر اور شاہجہاں کے زمانے میں کئی نام ملتے ہیں, چند نام آپ کے سامنے رکھوں گا. محمد جان قدسی تھے ایک بار, ایک غزالی مشہدی تھے, ایک نذیر نیشہ واڑی کا تو مزار یہاں پر جہانگیر کے ساتھ آیا تھا, احمد آباد میں دفن ہوا. جہانگیر کا ملک شو رہا تھا, جہانگیر تو چلے گئے نور جہاں کو لے کر, لیکن اس نے احمد آباد کی دھرتی کو پسند کیا, وہ یہیں پر راسو لے خواب کے اسے بھی سونے میں تولا تھا. کہ کئی شاعر تھے جن کو سونے میں تول لیا جاتا تھا. تو مجھ سے پوچھا گیا کہ باپ جی کی سب سے بڑی خدمت کیا ہے, تو میں نے کہا یہ کہ میں جتنے شاعروں کے نام جانتا ہوں, فنکاروں کو جانتا ہوں, سب کو سونے میں تولا گیا, وہ سب سونا اپنے گھر لے گئے, مگر باپ جی کو جو سونے میں تولا گیا وہ سونا انہوں نے سماج کو ارپن کر دیا, تعلیم کو دے دیا. اس کا نتیجہ میرے کالج ہے اور ہم جیسے لوگوں کو پڑھانے کا موقع ملا. بزرگ دوستو, اس سے بھی بڑی ایک خدمت ہو, ابھی ابھی رضوان نے یاد کیا کہ سرودے کالج چلتا تھا. کہاں چلتا تھا, میں سمجھتا ہوں کہ ایک کوئی میل کمپاؤنڈ میں. تو آپ اس سے کیوں بھول رہے ہیں کہ جو سنسکرت کا شلوک ہے, میرے بزرگ دوست بھاگیش بھائی بیٹھے ہوئے, سا ودیا وکتے, تعلیم وہ ہوتی ہے جو آزادی دلاتی ہے. اور باپ جی کا سب سے بڑا کارنامہ, جو روشن کارنامہ, وہ یہ ہے کہ انہوں نے تعلیم کو ایک کھنڈر سے, کمپاؤنڈ سے, ایک مل کے, ایک ایسے جانگولس ماحول سے نکال کر آزادی میں کھڑا کر دیا. یہ بہت بڑی ان کی خدمت ہے, ورنہ یہ کیا نصیب ہوتا کہ ایسے سندر خوبصورت عمارت میں پڑھانے کا موقع ملتا اور آپ لوگوں کو پڑھنے کا موقع ملتا. ایک بہت بڑی بات تھی. چوتھی بات کہہ کر اس بات کو ختم کرنا چاہوں گا کہ آج تو ایسا ہے کہ ہم لوگ سب چکنے گھڑے بن چکے ہیں, ایک بھی اتنے چکنے گھڑے کہ ایک بھی ایک شبد, ہر لفظ, کوئی چیز ہم پر ٹھہرتے نہیں ہے. لیکن وہ زمانہ تھا جب کہ میں
आज तो उम्र बहुत हो चुकी है, खड़े की भी ताकत नहीं, बोल रहा हूँ ये भी बहुत बड़ी बात है, बाप जी की दुआ है कि बोल रहा हूँ, वरना बोलने की हिम्मत नहीं होती। लेकिन जब तुम जमाने का जमाना था, 25-30 साल की उम्र थी, शबाब था, बशाशत थी, जवानी थी, उमंग थी, आरजू थी, घर में मन में तमन्नाएं थी, इन सब चीज़ों को लेकर के मैं स्वामी कॉलेज में आया था और उन चीज़ों को लेकर मैं आज दुनिया के सामने पहुँचा हूँ, ये बहुत बड़ी बात है। हमारे एक बात ये कही जाती है कि जब कॉलेज का वास्तु था मुझे बराबर याद है, और मेरे ख्याल में माफ कीजिएगा भूलू नहीं, तो शायद गोविंद भाई करके कोई सेक्रेटरी हुआ करता स्वामीनारायण ट्रस्ट का, नाम कुछ भी हो सकता है, वो भी वहाँ पर थे, प्रेमशंकर भाई बैठे थे, हम सब दोस्त बैठे थे, और हमारे हजरत इज्जत माँ स्वामी जी वास्तु के कमरे में बैठे हुए थे, प्रेमशंकर भाई बाहर खड़े हुए थे, गोविंद भाई भी खड़े हुए थे, तो उन्होंने कुछ इशारा किया कि वो पूजा की थाली लेकर अंदर जाना था। अल्लाह की कसम बाप जी को मालूम नहीं था कि इसमें हिंदू कौन है मुसलमान कौन है, उन्होंने मेरी तरफ इशारा किया तो नौजवान खड़ा है उसे वो थाली दे दीजिए। मैं सोच में पड़ गया कि इज्जत की मालूम नहीं ये पूजा का मामला है, और मुझे तो कुछ जानता नहीं, मैं तो दीन क्या दुनिया को भी नहीं समझता था, देखो पूजा की थाली मेरे हाथ में दी, गोविंद भाई ने इशारा किया, मैं लेकर के वहाँ जाकर रखा। ये शर्फ, ये इज्जत, ये उस वक्त मुझे ये एहतराम मिला था जिसकी बदौलत आज मैं समाज में कुछ काम कर सका हूँ, और ये वो नतीजा है उसका कि मुझे प्रेसिडेंट अवार्ड मिला है, जो मेरी सबसे बड़ी सिद्धि है। दोस्तों एक शख्स बैठा था, वो कुत्ते के दुम पर लोहे की पाइप चला रहा था, कि आप जैसे प्रोफेसर वहाँ से गुजरे कि भाई खामा का मेहनत क्यों कर रहा है, ये दुम कभी सीधी होने वाली नहीं है। तो उसने कहा मैं दुम को सीधी नहीं करता, मैं तो अपनी पाइप को टेढ़ी करना चाहता हूँ, इसलिए उसमें चला था। भैया को दोस्त हंसने की बात नहीं है, कुत्ते की दुम तो सीधी हो ना हो, उसकी पाइप टेढ़ी हो ना हो, हजरत ने वो काम किया है कि पूरी समाज, पूरे समाज को, मुकम्मल सोसाइटी को, पूरे मुआशरे को सही रास्ते पर डाल दिया। ये तालीम की बहुत बड़ी खिदमत है सर, लोग प्रोफेशनल थे, काम करते थे जेबें भरने के लिए, मगर मैं जानता हूँ कि आपकी वो जो खिदमत है हमेशा एक रोशन सितारे की तरह रहेगी। इसलिए एक शेर पेश करना चाहता हूँ कि रोशनी तो देखिए कि शम्मे नज़र आँखों की रोशनी, शम्मे नज़र ख्याल के अंजम जिगर के दाग, जितने चिराग हैं तेरी महफिल से आए, जितने चिराग जलते हैं वो इस महफिल करने चाहिए, यहाँ से रोशनी लेकर के गए और समाज में फैला रहे हैं। मुझे याद किया, यहाँ बोलने का मौका मिला, आप लोगों ने इसे जब्त की, मैं आपका बेहद शुक्रगुजार हूँ। ख़ास करके मैं हमारे बुज़ुर्ग, वो वाकई एक असीम इंसान है, नाम तो पुरुषोत्तम दास जी है, लेकिन वही पुरुषोत्तम हो सकता है जिसमें से अजमत की निशानियाँ हों, लिहाजा मैं उनको प्रणाम के साथ अपनी जगह देता हूँ। भारतीय आध्यात्मिक संस्कृति की धरोहर जमने जीवंत राखी ने विश्व में प्रज्वलित करी, स्वामीनारायण बापाना चरणों में कोटि कोटि वंदन। जे कॉलेज में मारे एसएससी पास थईने ये समय जूनी एसएससी थी, 11मा धोरण पछी तमारे कॉलेज में जवानो, आई एम टॉकिंग अबाउट 1964, मारी उम्र 71 वर्ष थी छे, અને 64મી સાલમાં એ સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં મારે એડમિશન જોવાનું થયું। એ પરંપરાના દિવ્ય જોશ સમાન આજે આ ષષ્ઠીમૂર્તિ સમારંભમાં આપણા સૌના માટે પ્રાતઃ વંદની પૂછે સ્વામીજી। રિઝવાનભાઈએ સાચું કહ્યું કે ગુજરાતમાં જેમનું એક વિશિષ્ટ સાહિત્યકાર તરીકે, અધિકારી તરીકે, આપણી કોલેજ સ્વામિનારાયણ કોલેજના વિદ્યાર્થી તરીકે એક આગવું નામ છે। મને યાદ છે હું સંતરામ મહારાજનો ભક્ત, એ પણ સંતરામ મહારાજના ભક્ત એટલે નડિયાજીએ એકવાર સ્વાભાવિક એક કાર્યક્રમની અંદર એમ કહ્યું કે ભાઈ ભાગ્યેશભાઈ હવે સંસ્કૃતમાં બોલશે,
કોઈ પણ જાતની સ્વામી બાપા તૈયારી વગર વિધાઉટ એની પ્રિપરેશન ભાગ્યેશભાઈએ આખું પોણો કલાકનું ભાષણ સંસ્કૃતમાં કર્યું. મારા સમયના વિદ્યાર્થી મિત્રો મારા સાથી હોય કદાચ એ બધા મારા વિદ્યાર્થી સાથી મિત્રો પરિવારના સ્વજનો, પહેલા વર્ષ તો હું પાસ થઈ ગયો. બાપજીની કૃપા હતી, ભણતો તો છું પણ બાપજીની કૃપા બહુ હતી એટલે પહેલા વર્ષે તો ખૂબ સારા માર્કે પાસ થયો. FIPSCમાં આવ્યો, થોડી કારકિર્દી વધતી ગઈ પણ બહુ જાહેર સભા નહીં કરેલી મેં. હમણાં રિઝવાનભાઈ ગયું ને ડોક્ટર સાહેબે, એ છોટી અટલજી બધા મને કહેશે. હજુ મને ગુજરાતી ઓછું ફાવે છે, બોલું છું પણ પાર્લામેન્ટમાં 25 વર્ષ ઇંગ્લિશ અને ગુજરાતી હિન્દીમાં બોલ્યો. પણ મારું સૌથી પહેલા હિન્દીમાં બોલવાનું શરૂ થયું એ સ્વામિનારાયણ સાયન્સ કોલેજની અંદર જયારે હું CR બીજી વાર થયો ત્યારે ફેબ્રુઆરી મહિનામાં અને જૂન મહિનામાં અમદાવાદ શહેરમાં પબજી એક ફી વધારાનું આંદોલન શરૂ થયું. અને આંદોલન શરૂ થયું એમાં હું જોડાયો કેમ કે હું CR હતો સ્વામિનારાયણ કોલેજ. અને મેં કોલેજમાં પહેલું ભાષણ કર્યું, થોડું રાજકીય ભાષણ હતું. એના શરૂઆતના શબ્દો તમને કહું છું. ભાષણ કરતા કરતા હું બોલ્યો, થોડો અટલ બિહારી વાજપેયીની મારી પર થોડો પ્રભાવ હતો એટલે હું બોલ્યો, ભાઈઓ રહેલો મોંઘવારી વધી હે, ઘઉં કા ભાવ વધ્યા હે, તમારી જેવું બધા જ હશે લખોટા મોંઘવારી વધી એ ના કહેવાય, મહેંગાઈ પડી હે, ઘઉં કા ભાવ વધ્યા એ ના કહેવાય, ઘઉં કા ભાવ પડા હે. મગર ન જાને ઉસકી બાત ક્યા હુઆ કે જબ મેને દુબારા બોલના શરૂ કિયા તબ સે લેકર આજ તક ચાહે વો હિન્દુસ્તાન કી સંસદ હો, અમદાવાદ કે ગલિયારે હો, અમદાવાદ કે ચોરાહે હો, ગુજરાત કી કોઈ ભી ભૂમિ હો, સભા હો, આમ સભા હો, હરિન પાઠક ને જબ જબ ભી ભાષણ કિયા લોકો ને છોટે અટલ બિહારી વાજપેયી કે નામ સે મુજે સંબોધિત કિયા. વો મુજે બતા રહી હૈ કૃપા કૈસે હુઈ. પર મેને જબ પહેલી બાર પાર્લામેન્ટ મેં અટલજી ને જો કવિતા ગાઈ થી ભારત માતા કે વર્ણન કી, વો કવિતા મેને જબ પહેલી બાર ગાઈ સારી પાર્લામેન્ટ સ્તબ્ધ હો ગઈ. ये जो सरस्वती मुझे मिली है वो स्वामीनारायण बाबा की कॉलेज से मिली है. उन्होंने कहा था उस दिन पार्लियामेंट में, आज तो 71 साल की उम्र में वो आवाज तो नहीं है. बोम्बेवाला साहब चलो आपने ठीक कहा कि जो आपकी आवाज जैसे मेरी भी तो उम्र हो गई, काफी सभाएं की, शिक्षक रहा. अटल जी ने कहा था जब चाइना ने हमारी जमीन हड़प ली 1962 की लड़ाई में, तब अटल जी ने कहा था, जब नेहरू ने कहा कि क्या फर्क पड़ता है अटल जी, जो जमीन चाइना ने हमारी ली है वो तो एक बर्फीली जमीन है, बंजर टुकड़ा है, बंजर टुकड़ा है. तब अटल जी ने कहा खड़े होकर, हमारा देश कोई भूमि का टुकड़ा नहीं है, वो तो एक जीता जागता राष्ट्र पुरुष है. हिमालय जिसका मस्तक है, कश्मीर जिसका मुकुटमणि है, दिल्ली जिसका दिल है, पंजाब और बंगाल जिसकी तो विशाल भुजाएं हैं, कन्याकुमारी जिसका चरण कमल है, पूर्वी घाट उसकी पश्चिम घाट जिसकी तो विशाल जंगाएं हैं, पवन जिस पर भवन डुलाता है, काले काले बादल जिसकी कुंडल के शासी है, ये ऋषियों की भूमि है, ये तपस्वियों की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, उसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो भारत माता के लिए, और जरूरत पड़ी तो मरेंगे तो भी भारत माता के लिए, और मरने के बाद गंगा जल में बहती हुई हड्डियों को कान लगा कर सुनोगे तो उसमें से सिर्फ एक ही आवाज उठेगी, भारत माता की जय. ये जुबान कुछ शब्द रह गए
जो 1970 में मैं आम सभा में गाता था, बोलता था, ये जुबान मेरे जहन में, मेरे जुबान में आई ये लफ्ज, ये स्वामीनारायण बाबा की असीम कृपा है। आज मैं तो किसी एक मध्यम वर्गीय शिक्षक का बेटा 7-7 बार अहमदाबाद के लोकसभा का चुनाव लड़े और वो भी लाख लाख वोट से जीते, मेरा कोई इतनी हैसियत नहीं थी। इस देश का संरक्षण मंत्री बने मेरी कोई हैसियत नहीं थी, मैंने सोचा नहीं था। इस देश का गृह मंत्री बने मेरी कोई हैसियत नहीं थी। ये सब कुछ मैं बापा स्वामीनारायण बापा के चरणों में समर्पित करता हूँ। ये हमारा सौभाग्य है, अपने सौभाग्य से अपने आसपास परेजना विद्यार्थी छे, जीवन भर में रुई रहीशू। आपनो एक कॉल, आपनो एक फोन हमारा माटे ये जीवन नो एक वो आनंद प्रसंग रहेशे। माटे हमारी जारे जरूर पड़े बापजी, आप हमने याद करशो अमे अपना चरणों में। पंड्या साहेब ना आकर्षण थी हूँ स्वामीनारायण में जोड़ायेलो। बीजू पण एक कारण हतुं, हूँ टेलिफोन ऑपरेटर हतो, बेगमना नौकरी रहेवानुं गांधीनगर अने भणवानुं अहीं, एटले सवारनी कॉलेज ज जोईए અને રાત્રે નોકરી કરીને હું અહીંયા દેગામથી આવું બસમાં, ત્યાં લાઇનમેનના બાથરૂમમાં નાહીને ઘણી વખત તો અહીંયા આવી જાય ને, એવું પણ થતું કે વહેલા આવી જવું તો ગીતા મંદિરમાં ક્યાંક પેલા લાઇનમેન અને બધા વર્કર્સ હોય એમની સાથે પણ નાહી લઈએ, એવી પરિસ્થિતિમાં પંડ્યા સાહેબ જેવા, ચૈતન્યભાઈ જેવા, એ એ જે વાતાવરણ હતું, અને પંડ્યા સાહેબ સવારે જે બોલે સ્વામિનારાયણસ્યત્ર મહાવિદ્યાલય શુભે, આમ મહા એમનો જે લહેકો, એ સાહેબ આમ તરબતર થઈ જાઓ તમે સાહેબ। જીવન મુક્ત બાપાને અમે પ્રણામ કરીએ છીએ આજે યાદ કરીને। ષષ્ઠી પૂર્તિમાં 60 વર્ષે કોકને તો બુદ્ધિ નાશે, આપણે તો આવી છે। ઉમાશંકર યાદ આવે, ઉમાશંકરે એક સરસ વાત કરી દીધી, ઉમાશંકરના ઘેર બે જણા ગયા, ચિનુ મોદી ને એ લોકો, એ પણ વિદ્યાર્થી આવ્યા। ચિનુભાઈએ પૂછ્યું કે એમ કે હેપી બર્થડે, 60 વર્ષે કેવું લાગે છે, એ કે જોઈ નહીં પેલી ગઈ કે કોણ, એ કે સુંદરી ગઈ ને બહાર, એ કે હું બાપરે કે કવિ કઈ જુદા ગુડમાં છે, કઈ સુંદરીની વાત કરો, એ કે એ ગઈ, તમે જેનું મને મશ્કરી કરવા આવ્યા છો ને એ ગઈ, એટલે કે બુદ્ધિ ગઈ પણ પ્રજ્ઞા આવી, સાથે બુદ્ધિ જાય પણ પ્રજ્ઞા આવે, આજે આ સંસ્થા પ્રજ્ઞાવાન થાય છે। અને એટલા માટે આપણા માટે ગૌરવની વાત છે, અને હરીનભાઈનું એ સૂચન બહુ અનિવાર્ય છે ને, જરૂરી છે કે આપણે આ નવી પેઢી અહીં બેઠી છે ને એમને કહેવાનું છે, કારણ કે આપણા અંગ્રેજી બરાબર, અંગ્રેજી મહાન છે પણ ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે, અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે। પણ મને ઊંઘ ના આવે તો હાલરડું તો મારી માં જ ગાય, અને મને પેટમાં દુખે તો બેટા સૂંઠ ગીરને ગોળ ખાઈ લે, એવું તો મારી દાદીમાં, એટલે કે સંસ્કૃત જ, અને એ સંસ્કાર અહીંયા મળે। આ તમે જે સંગીત સાથે, મને તો એમ થયું કે મેં તો આપણે સમયદાન કરી દઈએ, અમે ને હરીનભાઈએ કહ્યું કે તમે આ સંગીત જ ચાલુ રાખો, અને આધુનિક ગીતો સાથે સાહેબ, એટલે મને મજા આવી। હું તો આધુનિક ગીતવાળો છું, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો, મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી રાખો, એટલે આ તો અમારું આ આપણે તો આધુનિકતામાં માનીએ છીએ, આપણે તો એમ કવિતામાં માનીએ છીએ, એટલે મને બહુ મજા આવી। જય બોલો વિશ્વના તાતની, આપણે સરસ એના ઉપર આખું ભજન, આ સંસ્કાર છે, એજ્યુકેશન વિચ ટીચીસ યુ એડજસ્ટમેન્ટ એડેપ્ટેશન, જે તમને આધુનિકતા સાથે જોડી શકે। હું સંસ્કૃતનો વિદ્યાર્થી છું પણ મારે પિતાંબર પહેરવાની જરૂર નથી। ધોરણ 5માંથી આ મંદિરના છાત્રાલયમાં સ્વામીબાપા પાસે એક છાત્રાલયના વિદ્યાર્થી તરીકે અહીંયા રહ્યો, ભણ્યો, સ્વામિનારાયણ ધર્મના સંસ્કારોને પામ્યો, SSC થયા પછી તરત જ સ્વામીબાપા એમ કહ્યું કે સાયન્સ કોલેજમાં લેબોરેટરી આસિસ્ટન્ટમાં સેવા આપવાની શરૂ કરી,
અને બીજા વર્ષે જસુભાઈ પટેલ ઇતિહાસના આપણા પ્રોફેસર મને કે ઘનશ્યામ ભણવા કેમ દાખલ નથી થતું, આર્ટ્સમાં ભણવાનું શરૂ કર, હું ભણાવીશ. પછી તો મહેતા સાહેબ, મનોરામાબેન, છાયાબેન બધાનો સહકાર મળ્યો, વેકરિયા સાહેબ, અને આર્ટ્સમાં એક પછી એક વર્ષે સ્વામીબાપાની દયાથી પાસ થતો ગયો. આ કોલેજના આ છાત્રાલયના સંસ્કારોથી શરૂ કરીને જે પ્રગતિ થઈ એને હું લાયક હતો કે નહીં એ હું કહેતો નથી, પણ એક અધ્યાપક થવાનું પણ કંઈક હશે. અધ્યાપક થયો, મને એમ થતું કે આ બધા સાહેબો ભણાવે છે, મને પણ કંઈક ભણાવવાનું મળે તો સારું. પરિણામે અધ્યાપક થયો, 25 વર્ષ સુધી વિવેકાનંદ કોલેજ ઓફ આર્ટ્સમાં અધ્યાપક તરીકે રહ્યો. એ બધાના અંદર એક ક્રાંતિકારી ભગવાન તો હતા જ, પણ એમને એક સમાજ સુધારક તરીકે લોકોએ વર્ણવ્યા. એવા જ સ્વામિનારાયણ ધર્મના ક્રાંતિકારી જો સ્વામી કોઈ હોય તો એ મુક્તજીવન સ્વામીબાપા હતા, જેમણે પ્રથમ સ્વામિનારાયણ ધર્મની અંદર શિક્ષણની શરૂઆત જો આપવાની કરી હોય તો એ સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને સ્વામિનારાયણ કોલેજ આર્ટ્સ અને સાયન્સ દ્વારા શરૂ કરી. આ દુનિયાની અંદર સાહેબ એમ કહેવાતું હતું કે વિદેશમાં ના જવાય, ત્યાં મંદિરો ન થવાય, સ્થપાય, સંસ્કારો ના પાય. સ્વામિનારાયણ ધર્મની અંદર પહેલામાં પહેલું જો કોઈ એક ક્રાંતિકારી પગલું લીધું હોય અને વિદેશમાં જઈને આ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હોય તો એ મુક્તજીવન સ્વામીબાપા હતા, એમાં કહેવું ખોટું નથી, એ સત્ય હકીકત છે. અને મારે ગુજરાતનો સમાજ એ સ્વામિનારાયણ ધર્મ અને મણિનગર સ્વામિનારાયણ મંદિરનો ઋણી છે, એટલા માટે કે એમણે આપણને સૌને એક શિક્ષણ, એવું શિક્ષણ આપ્યું જે શિક્ષણ આ સહાલમ વિસ્તારની અંદર નહીં તો એ વખતે નદીની આ બાજુ કોઈ કોલેજો જ નથી. મારું ઉપસ્થિત થવું એ આપણે નવી લાગશે, પણ મારા જીવનમાં શિક્ષણ નહીં, મારા જીવનનું ઘડતર જો કોઈ સંસ્થાએ મને કરી આપ્યું હોય તો આ સ્વામિનારાયણ મંદિર અને એની હોસ્ટેલ છે. એટલે હું સ્વામીજીનો ભગવતી સ્વામીજીનો આ બધાને આભાર માનીને મેં કહેલું કે મારે અહીંયા આવું છે, કારણ કે હું અહીંયા જ રહું છું અને જોડે જ રહેતો હતો, એટલે મેં આખી જ કોલેજ, આ સંસ્થા, આ મંદિર કેવી રીતે ડેવલપ થયા છે એનું હું સાક્ષી છું. જો રાધા ક્રિષ્ન જેવા ઊંચામાં ઊંચા વ્યક્તિ અહીં આવી શકે અને ભગવતી પ્રસાદ પંડ્યા એમનો તો કોઈ જોટો કે તોટો થવાનો જ નથી, એટલા વિદ્વાન માણસ હિન્દુસ્તાનમાં નહીં વર્લ્ડમાં નથી. એવા આપણા ભાઈ શ્રી આ ઝા સાહેબે યાદ કર્યા એ બદલ હું એમનો પણ આભાર માનું છું કે ભગવતી પ્રસાદ પંડ્યા, આચાર્ય સાહેબ અને પ્રેમશંકર ભટ્ટ જેવા શિક્ષકો બીજા થવાના જ નથી. અને આ બધા અહીંયા બેઠા, આટલી બધી વાત સાંભળી આ બધાને, એટલે મારે એ વિશે કંઈ કહેવાનું નથી. મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મારાથી થાય એટલા આ કોર્સને પ્રમોટ કર્યું છે. અને આપણે જોયું કે આપણા વડાપ્રધાન પણ આ જ મંદિરથી પ્રધાનમંત્રી બન્યા છે, અહીંયાથી જ પ્રધાનમંત્રી બન્યા છે. આજે જે એ પાઘડી અમે પહેરી છે આ સંતોએ પહેરાવી અને એના પછી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે, એટલે આ શક્તિ શું છે આ સંસ્થાની એ આપણે જાણ્યું છે. એને આપ બધા અહીંયા આવ્યા બદલ આભાર. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય આચાર્યશ્રી, મારા વડીલો, મારા પ્રોફેસરો, ભાઈઓ બહેનો, છઠ્ઠા ધોરણમાં ભણતીથી માં નાનપણમાં ગુમાવ્યા હતા એટલે મોરબી મારું મોસાળ, અને મોસાળમાં 3-1 વર્ષ રહેવાનું થયું એટલે ત્યાં એક શેઠ સગાડસા નામની ફિલ્મ આવી હતી 1975માં. ખબર નહીં એ વાત મૂળમાં ક્યાંક ધરબાઈ અને કંઈક અસર કરી ગઈ હશે એવું માનું છું, સાચું ખબર નથી. પણ વેન આઈ લોસ માય મધર અને પછી મોરબી મોસાળમાં રહેવાનું થયું, કારણ કે નાના હતા ત્યાં આ ફિલ્મનું શૂટિંગ આવ્યું હતું તો સ્કૂલેથી સીધી જતી દફતર લઈને. મનુકાનભાઈ પટેલ, પ્રફુલ્લા મનુકાન પટેલ નડિયાદવાળા, એ એમના ડાયરેક્ટર હતા.
જઈને મેં કીધું કે મને કામ કરવું છે. એને કીધું શું કામ કરીશ? મેં તો એક્ટિંગ કરવું છે. કરી છે તે? મેં કીધું ના. તો શું કરીશ? મેં તમે ડાયરેક્ટર નથી, તમે શીખવાડજો ને. તો એમને લાગ્યું આ છોકરી આટલું બોલી શકે છે. એટલે ત્યાં ટૂંકમાં નાનો નાનો રોલ કર્યો. આવા ચાર પાંચ ફિલ્મોમાં નાના નાના રોલ કર્યા, પણ એ એક અભરખો હતો. અભરખો શબ્દ પ્રોપર બોલું છું, કારણ કે સ્કૂલમાં ના પડતી, કોઈ લઈ નહીં શકવાનું કીધું હતું. એક્ટિંગ આવડતી નથી, પણ કંઈક કરવું છે. આવી હરખ પદોડા વેળા હતા. અને એ રો મટીરિયલ જેવી એક પેલો ઘઉંનો પિંડો હોય ને એવું આકાર વગરનું એક એવું વ્યક્તિત્વ લઈને ફરતી હતી. ને ત્યાં સ્વામિનારાયણ કોલેજની અંદર આવી અને મને કહેતા, થોડુંક ખુશીથી ગળું ભરાઈ જશે ને, આંખો બોલવા માંડશે, એટલે શબ્દો અઘરા છે. પણ બેકલા સાહેબ, જયાબેન અને ઈલાબેને એટલો બધો વિશ્વાસ મારામાં મૂક્યો. અને ત્યારે ડ્રામેટિકા કરીને વેકરે સાહેબે એક આપણે ડ્રામાનું કોર્સ જેવું કોલેજમાં જ શરૂ કર્યું હતું. મને યાદ છે પહેલે વર્ષે ભગવતી કુમાર શર્માની ભીના સમન્વયમાં એટલી મોટી નોવેલમાંથી એમને મને 5 મિનિટ ક્ષમાના પાત્રનું એક પાત્ર અભિનય કરવા આપ્યો હતો. વેકરે સાહેબે બીજા વર્ષે 1 Against 30 એક ઇંગ્લિશ સ્ટોરીમાંથી 30 ની સામે 1 એવી મજબૂત સ્ત્રીનો રોલ એમને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં આખા ગુજરાતમાં ફર્સ્ટ આવી હતી એઝ અ બેસ્ટ એક્ટ્રેસ. આવી રીતે મને બરાબર યાદ છે કે HK માં જઈએ કે કોઈ પણ જગ્યાએ જ્યારે આ એક એકાંકી નાટ્ય સ્પર્ધા હોય ત્યારે નટુભાઈ સાહેબ અને મારા તમામ પ્રોફેસર સાહેબો એ આમ પહેલી રોમાં બેઠા હોય, એમને ખબર હોય કે વળી ભાવિની નંબર લાવશે. અને એમના આશીર્વાદ, સ્વામી બાપાના આશીર્વાદ અને આ સંસ્થાએ, મને ખબર છે અમે જ્યારે પહેલી બાજુ કામ કરવા જતા ત્યારે કોઈ પૂછતું, અને હવે પેલી એક્ટ્રેસ થયા પછી ઘણા પૂછે કે ભાઈ તમે શેમાં ભણ્યા છે? મારા જા સાહેબે કીધું ને કે ખભા ઊંચા નીચા કરીને, તો એમ હું એમ કહું કે સ્વામિનારાયણ કોલેજ. મેં કીધું હા સ્વામિનારાયણ કોલેજ, એટલે શાલક છે તે? મેં કીધું આવ્યા છો ક્યારે અંદર? અંદર નંદનવન છે, પેલું માય પડ્યા મરજીવા જાણે દેખણ હારા દાજે દે. અંદર પડે ની ખબર પડે કે સ્વામિનારાયણ કોલેજ શું છે. તમે 12 રોડ થી પસાર થયા એમ કહું કે સ્વામિનારાયણ કોલેજમાં ભણો છો એટલે શું? તમે આવો, અમારા પ્રોફેસરો અમારા માવતરની કરત સાહેબ. મને ક્યારે યાદ નથી કે સ્વામિનારાયણમાં ભણ્યો, ને મને એમ એટલા વર્ષ ક્યારે અનુભવ થયો કે મારી મા નથી. એ ગરજ સારી. અને મને યાદ છે કે ક્યારેક કોઈક એવો અનુભવ થાય ઘરમાં આપણાથી મોટા હોય, મારાથી 3-1 વર્ષ મોટી બહેન, પણ કંઈક બોલવાનું થાય તે તો હું બહેનને ફરિયાદ કરું કે મોટી છે પણ કેમ એ સમજતી નથી. તો એમને એક વાક્ય મને, એટલે એક બહુ સુવર્ણ વાક્ય મારી જિંદગીનું એમને સરસ મને કીધું હતું કે જે સમજે એની ફરજ. ત્યાં નાના મોટા આવતા નથી, તને સમજાય છે ને તો તારે કરવાનું, એને નથી સમજાતું તો એ નહીં કરે, પણ તને સમજાય છે એટલે તારી ફરજમાં આવે. પછી તું નાની છે અને મોટી છે એમ નહીં. એટલે આવું તો ઘડતરના, એટલે આ પાયામાં ભાવિની જાની નામની કોઈક એક વ્યક્તિત્વ, જ્યારે સમાજ સોસાયટીમાં એક એક્ટ્રેસ, હવે બધા કેવો હો તમે તો લેજન્ડ, આ બધું જે કંઈક કહેતા હોય એનો એકડો ઘૂંટાવ્યો છે આ મારા ગુરુજનોએ. અને આ ગુરુજનો એકડો ઘૂંટાવ્યો અને રીતસર ચોટલી બાંધીને બેસાડતા કે આટલું હું કહું આટલું અઘરું કેવી રીતે થાય. યશોધરાની સ્ક્રિપ્ટ, કઈ સ્ક્રિપ્ટ, એટલે જે સ્ક્રિપ્ટ લોકો એમ કે પોસિબલ નથી, અવાજને તાંતણે એ પણ એટલી અઘરી સ્ક્રિપ્ટ. પણ આવી તમામ અઘરી અઘરી સ્ક્રિપ્ટ કહીને એમને મારામાં જે વિશ્વાસ મૂક્યો ને, એટલે ભાવિની જાનીનો એક એક્ટર તરીકેનો જન્મદાતા કોઈ હોય ને તો એ સ્વામિનારાયણ કોલેજ અને મારા પ્રોફેસરો, દોસ્તો, મારા ગુરુજનો. ફરીથી એકવાર વેકરે સાહેબ આપ અહીંયા ઉપસ્થિત છો, બીજા 2 ગુરુજનો નથી પણ એમને પણ અહીંયા તમારી સાક્ષીમાં એમને પણ વંદન કરું છું. સાહેબ આપને પણ વંદન. અને અમે બહુ નાના હતા પણ મુક્તજીવન બાપાનું જ્યારે સુવર્ણ તુલા હતી ત્યારે અમે નાના નાના દોડી દોડીને અહીંયા આવ્યા હતા જોવા, કારણ કે જવાર ચોક રહેતા હતા. એ લાવો પણ અમને મળ્યો છે એટલે એવું લાગે કે ઈશ્વરના આશીર્વાદ. થેન્ક યુ. ઓ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજે આવવાનો આનંદ એટલા માટે છે કે જે જે કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણની શરૂઆત કરી એ કોલેજના અત્યાર સુધીના
ગુરુજનો અને વિદ્યાર્થીઓનું આ સ્નેહ સંમેલન છે. મૂળભૂત રસ પડેલી બાબત મને જો કોઈ હોય તો કેળવણી આપતી સંસ્થા પોતાના બાળકોને ફરીથી યાદ કરે, પોતાના સહકાર્યકર્તાઓને ફરીથી યાદ કરે અને આ એક મિલન યોજે એ મારા માટે તો અત્યંત આનંદપ્રદ હતું. અને એટલે મારા બધા કામ અત્યારે ઘણી બધી જવાબદારીઓમાં હું ગૂંચવાયેલી છું, છતાં પણ હું દોડતી આવી કે ના, મને મારા ગુરુઓ મળશે, મારી સાથેના ભાઈ બહેનો મળશે. અત્યાર સુધી અને મારા માટે આનંદની વાત એ છે બાપા કે મારા વિદ્યાર્થીઓ અહીંના વિદ્યાર્થીઓ છે, એટલે મને નીચે જ મારો એક વિદ્યાર્થી એકદમ આવીને પગે લાગ્યો. મેં ઉપર ઉપર મારા ગુરુ સામે ઊભા છે, પહેલાં હું એમને પગે લાગ્યો પછી હું તારી સાથે વાત કરું. આ એક જે એક બહુ ઉડીને આંખે વળગે એવી જો કંઈ આ સ્વામિનારાયણ કોલેજની બાબત હોય તો એ છે કે જે સંસ્કારનો ભાથું મળ્યું છે ગુરુજનો માટે અને ગુરુઓએ જે રીતે વિદ્યાર્થીઓને કેળવેલા છે અને જે સંસ્કાર આપેલા છે એના તો અમે ઋણી જ છીએ. અને આનંદ અને આનંદની કોઈ ભાષા નથી. જય સ્વામિનારાયણ. 1952 સાલમાં નૈરોબીમાં ભગવાનની પાવન પધરામણી થઈ, ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. સ્વામી બાપાએ એ ધન્ય અવસરે નૈરોબીની ગાંધી મેમોરિયલ કોલેજને 20,000 શિલિંગનું માતબર દાન આપ્યું. ત્યાંના ભારતીય હાઈ કમિશનર શ્રી આપા પંત ગદગદિત થઈ ગયા, કહેવા લાગ્યા, ભારતના આ એક એવા સંત પુરુષ છે જે પ્રજા પાસેથી મળેલા દાનના નાણાં એ જ દેશના લોકોના હિતમાં લૂંટાવી દે છે. સ્વામી બાપા માટે તો ન માગ્યું દોડતું આવે જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. ભક્ત સમુદાયે એમને સોનાથી તોલ્યા, ત્યારે પણ એમણે તો એક જ વાક્ય ઉચ્ચાર્યું, તેરા તુઝકો અર્પણ. સમાજે આપ્યું છે તે સમાજને સમર્પિત. સ્વામી બાપાની સુવર્ણ તુલાની સગૌરવ નોંધ સુપ્રસિદ્ધ દૈનિકોએ લીધી, તેનો આ છે આંખે દેખ્યો અહેવાલ. સ્વામી બાપા સમગ્ર ધર્મ સંપ્રદાયો માટે દીવાદાંડી સમા બની રહ્યા. એમણે માનવીના બધા દુઃખોની એકમાત્ર દવા લેખે કેળવણીની હિમાયત કરી. અમદાવાદના ગરીબ વિસ્તાર શાહે આલમ ખાતે સ્વામિનારાયણ કોલેજનું ઉદ્ઘાટન કરતા ભારતના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ અને વિશ્વના મહાન ફિલસૂફ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું, શ્રી મુક્તજીવનદાસજી સ્વામી મહારાજે ધર્મનો પૈસો શિક્ષણ ક્ષેત્રે વાપરી અજોડ કાર્ય કર્યું છે. અજોડ વ્યક્તિ જ અજોડ કાર્ય કરી શકે. આ મંગલ પર્વમાં ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા તથા રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી બાપાએ શિક્ષણ ક્ષેત્રે સર્જેલી ક્રાંતિને દૈનિકોએ સહર્ષ વધાવી કે મઠો અને મંદિરોની સંપત્તિનો જનસેવા માટે ઉપયોગ કરો. ધર્મ અને નીતિ ક્ષેત્રે ભારત વિશ્વને ઘણું આપી શકે એમ છે. સોવરિન લોર્ડ ઓફ ઇટર્નલ અબોર્ડ. અખબારોએ સ્વામી બાપાની આ સમાજ કલ્યાણ પ્રવૃત્તિને બિરદાવતા લખ્યું કે સ્વામીશ્રી સકલ સમાજના સ્વામી છે. સમાજ સુધારક સ્વામી બાપાનું જાજરમાન વત્સલ વ્યક્તિત્વ દરેકને આકર્ષતું. દેશ વિદેશથી દર્શનાર્થીઓ ઉમંગભેર ઉમટતા રહેતા. સુખી સંપન્ન ભક્તો બાપાના દર્શન કરવા ચાર્ટર્ડ પ્લેન લઈને આવતા. આખે આખી સ્પેશિયલ ટ્રેનો મારફત લોકો એમની વાણી સાંભળવા ઉમટી પડતા. ત્યાગી ત્યાગી તેનો પ્રતિક્ષો કે આ ભગવો ખરાબ
ભગવા કલર એ હોળીના જેવો ભરતો હોય, હોળીનો જેવો ભરતો હોય તેવો તેનો કલર છે. એમ સૂચવે છે કે હોળીના ભરતામાં જે કંઈ આવે તે ભળી જાય અને તેની જ્વાળા ભગવાન કલર રૂપે દેખાય એમ સંતોએ ભગવું વસ્ત્ર પહેર્યું, તેની સાથે માયાનું બધું પાડી નાખ્યું તેનું આ પ્રતીક છે. શિક્ષાપત્રીના 189 માં શ્લોકમાં દ્રવ્ય સંગ્રહ કાર્ય કારણ એવો ન કહે નથી, દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં અને કરાવવો નહીં. સંતોને નિજ સંપત્તિ હોઈ શકે નહીં અને જે સંતો પૈસા રાખે પોતાની સંપત્તિ વધારે એ ત્યાગી ગણાય નહીં. આ સૃષ્ટિપૂર્તિ પ્રસંગે જે તુલા થઈ તેની અંદર આ બ્રહ્મમય યજ્ઞમાં હજારો અને લાખો જીવોના કલ્યાણ થયા. એટલું જ નહીં પરંતુ સર્વ વસ્તુઓને સમર્પણ કરવાની તક મળી. અમે તો ત્યાગી છીએ. આ જે વસ્તુ આવી તેમાં અમારે કાંઈ પણ ખાસ સંબંધ નથી. જે આવ્યું ને આવશે તે જનહિતાર્થે અને સત્સંગ પ્રચારાર્થે જ વપરાશે.